દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા જે અડાજણ વિસ્તારમાં ખૂબ જ ઉચ્ચ ક્વોલિટીના અને સસ્તા તમને મળશે. અડાજણ આનંદ મહલ રોડ પર મારુતિ ફાયર ક્રેકર્સના આ સહકારી મંડળીના સહયોગથી સસ્તા ફટાકડા તમને સીવા કાશીની પ્રખ્યાત કંપનીના ફટાકડા જો આપ લેવા ઈચ્છો છો તો જરૂર અહીંયા આ સ્ટોરની મુલાકાત લેજો. અહીંયા ખૂબ જ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયા ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે અને ખૂબ જ ખુલ્લી જગ્યામાં વેચાણ થઈ રહ્યું છે, જેથી કરીને જે પણ લોકો અહીંયા લેવા માટે આવી રહ્યું છે પબ્લિક, તેમના માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પણ આ શું સુવિધાઓ ઉપલબ્ધ કરી છે મારુતિ ફાયર ક્રેકર્સના જે આયોજકો છે, આપણે એની સાથે વાત કરીશું. તો આપનું નામ શું છે? જી અભિજીતજી, આપે અહીંયા જે આયોજન કર્યું છે આ ફટાકડાનું અને હાલની જે કોવિડની પરિસ્થિતિ છે એમાં તમે જે ગ્રાહકો માટે અહીંયા શું સુવિધા આપી રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણા ગવર્મેન્ટે જે આપણા જે નોર્મ્સ પડ્યા છે તે પ્રમાણે આપણે સેનિટાઈઝર રાખ્યું છે. તે સિવાય આપણા બધા જે અધિકારીઓ છે તે બધા સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું ધ્યાન રાખી રહ્યા છે. તે સિવાય આપણા જે કસ્ટમરો આવે છે તે પૂરેપૂરું ડિસ્ટન્સ રાખે અને મેન્ટેન રાખે તેના માટે આપણો ગ્રાઉન્ડ સ્ટાફ આપણે પ્રોવાઈડ કર્યો છે. તે સિવાય આપણે અહીંયા આગળ સૌથી મોટી વ્યવસ્થા છે જે પાર્કિંગ, આપણે એકદમ ગીચ વિસ્તારમાં લીધો છે વિસ્તાર, પરંતુ તે છતાં પણ અહીંયા પાર્કિંગની પૂરેપૂરી વ્યવસ્થા છે. તે સિવાય આપણા 3-4 છોકરાઓ ત્યાં આગળ ધ્યાનમાં રહેશે. તે સિવાય આપણી પાસે એક સેનિટાઈઝરનો પંપ જેવા તમને દરેક જેના કારણે કશે બી કોઈ પણ ગ્રાહક ને લાગે કે આ વસ્તુ કશે પણ થઈ રહી છે તો તે એનાથી પ્રોટેક્શન લઈ શકે છે. અને તેનાથી વધીને આપણો આગળ સ્ટોર છે, જ્યાં આગળ આપણું કેશ કાઉન્ટર છે ત્યાં આગળ પણ પૂરેપૂરી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગની ધ્યાન તકેદારી લઈ લીધી છે જે હિસાબે એ બધા. તે સિવાયના આપણા ગવર્મેન્ટના ગાઈડલાઇન પ્રમાણે આપણી પાસે અહીંયા આગળ ફાયર એન્ડ સેફ્ટીના પૂરેપૂરા પ્રિકોશન્સ છે. તે સિવાય આપણી પાસે પાણીના બેરલ્સ છે, રેતીની ડોલો છે, એ બધું જ આપણે પ્રોવિઝન આપ્યું છે. એટલે ગવર્મેન્ટની ગાઈડલાઇન અહીંયા પૂરેપૂરી આપણે ફૂલફિલ કરી દીધી છે. આ ગવર્મેન્ટની ગાઈડલાઇન સાથે તમે વેચાણ તો કરી રહ્યા છો, પણ ખાસ કરીને સુરતમાં એવું એ પણ અડાજણ વિસ્તારમાં એવું જોવા મળ્યું છે કે ફટાકડાના ઘણા બધા સ્ટોલ્સ છે, પણ અહીંયા જે સરકારી મંડળી દ્વારા મારા ખ્યાલથી જો તમે અહીંયા વેચાણ કરી રહ્યા છો તો જે ભાવનો ફરક છે એ મને લાગે છે કે ખૂબ જ વધારે ડિફરન્સ હશે, તો એ કેવી રીતે છે? જી, અહીંયા સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાની વસ્તુ છે અને આપણે સીવા કાશી જે બહુ મોટું પ્રોડક્શન હાઉસ છે ત્યાં આગળથી આપણે ડાયરેક્ટ ઇમ્પોર્ટ કરાવીએ છીએ અને એ જ ફટાકડા આપણે અહીંયા આગળ સેલ કરીએ છીએ. એટલે જે વચ્ચે મીડિયેટરો છે તે આપણને નડતા નથી, એટલે આપણને સારામાં સારા ભાવમાં ડાયરેક્ટ આપણે હોલસેલ ભાવે રિટેલ કરી રહ્યા છીએ. એટલે કસ્ટમરને પૂરેપૂરો બેનિફિટ મળે અને જે પણ કોઈ આપણે અહીંયા બ્રાન્ડ છે એ બધી બ્રાન્ડેડ છે અને ઓરિજિનલ, કોઈ પણ કોપી ફટાકડા નથી. અને સૌથી મોટી વાત કે આમાં ચાઇનીઝ ફટાકડો એક પણ નથી, એટલે ટોટલી ઇન્ડિયામાં પ્રોડક્શન જે થતું હોય તે જ ફટાકડા આપણે અહીંયા સેલ કરી રહ્યા છીએ. એટલે એ મહત્ત્વનો મુદ્દો આપણે ધ્યાનમાં રાખ્યો છે જે આજથી નવી ગાઈડલાઇન પ્રમાણે ચાઇનીઝ ફટાકડા પર બેન છે એવો એક પણ ફટાકડો આપણે અહીંયા સ્ટોરમાં નથી. એટલે એવું કહી શકાય કે હાલની જે પરિસ્થિતિ છે એમાં બાળકોને કેવી રીતે સમજાવવા, કારણ કે આ એક જ તહેવાર એવો છે જે દિવાળીમાં જ બાળકો ફટાકડા ફોડે છે અને આજની અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો મોંઘા ફટાકડા લોકો લઈ શકે એમ નથી, એવું આપણે કહી શકાય. તો આ સ્ટોર ઉપર જો તમે અહીંયા આવશો તો તમે કદાચ તમારા બજેટમાં તમે ફટાકડાની ખરીદી કરી શકશો અને તમારા બચ્ચાઓને તમે ખુશ રાખી શકશો. તો એ સિવાય આ તમારું વેચાણ કેટલા સમય સુધી છે અને કેટલા વાગ્યાથી તમે વેચાણ કરી રહ્યા છો? વેચાણ આપણું સવારના 9 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને રાત્રે આપણે પોલીસ કર્મચારીઓની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે એમના સમયસર આપણે બંધ કરી પણ દઈએ છીએ. તે રીતે બપોરે આપણે ટોટલી આપણું સ્ટાફ ટોટલી અવેલેબલ રહેશે એ જે પીરિયડ છે તેની અંદર આપણા માટે પાર્કિંગની સહુલિયતથી લઈને આપણો ગ્રાઉન્ડ સ્ટાફ કે સેલ્સ પર્સન એવરીવન વિલ બી ધેર. તો ડેટ કઈ છે લાસ્ટ, તમે ક્યાં સુધી અહીંયા વેચાણ કરશો? આપણે 14 તારીખ સુધી અહીંયા સેલ કરશું, દિવાળીના દિવસ સુધી. જી, તો દર્શક મિત્ર, મેં તમને મુલાકાત કરાવી છે આજે આ મારુતિ ફાયર ક્રેકર્સના જે ફટાકડા છે એ પણ સ્પેશિયલી
ઉચ્ચ ક્વોલિટીના અને સીવા કાશીના પ્રખ્યાત કંપનીના, અને સૌથી મોટી વાત કે હોલસેલ ભાવે રિટેલમાં, એટલે કે જે મધ્યમ વર્ગીય પરિવાર છે એ પણ કદાચ પોતાના બાળકોને ખુશ કરી શકે એવા ફટાકડા અહીંયા તમને ઉપલબ્ધ થશે. તો જરૂરથી આ સ્ટોલની મુલાકાત કરજો, અને આ સ્ટોલ ક્યાં છે એની વિગત પણ આપણે એમના આયોજક પાસેથી લઈશું. તો આ કયા વિસ્તારમાં તમે આ રાખ્યો છે અને ક્યાં છે એ તમે જણાવી દો. સુરતની અંદર ફેમસ એવો એરિયા આપણો અડાજણ વિસ્તાર, તેની અંદર આનંદ મહેલ વિસ્તાર રોડ ઉપર સિંધુ સેવા સદનવાળી સ્કૂલની બાજુની પ્લોટ ઉપર, ઓપન પ્લોટની અંદર છે. માછલી સર્કલ અહીંયા આગળ ફેમસ છે, બિલકુલ તેની નજીક. અને એની સાથે સાથે અહીંયા ખૂબ જ મોટું મેદાન છે જ્યાં તમને પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે. તો એની સાથે તમે પરિવાર સાથે, બાળક સાથે આવો અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે તમે ફટાકડાની ખરીદી કરો, ખૂબ જ સરસ, અને તમારી દિવાળીની મજા માણો. તો મળીએ આપણે ત્યાં સુધી. નમસ્કાર.